डेरी वाला जेवु सॉफ्ट अने एकदम क्रीमी पनीर बनावानी आ एकदम नवी रीत छे। हेलो फ्रेंड्स, आज हूँ तुम्हारी साथे शेयर करीस 100% डेरी वाला जेवु पनीर घरे बनावानी सौथी सरल अने परफेक्ट रीत। घरे पनीर आजे आपणे एकदम नवी रीत थी बनावशु। जेने बनावा माटे आपणे लींबु के विनेगर नी जग्याए एक सीक्रेट इंग्रेडिएंट नो उपयोग करशु, જેનાથી આપણું પનીર એકદમ સોફ્ટ, મલાઈદાર અને ડેરીવાળા જેવું બનશે। તો પનીર બનાવવાની એકદમ નવી રીત સાથે તેને સ્ટોર કરવાની અને તેને બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બધી જ ટીપ સાથે ચાલો પનીર બનાવવાનું શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। ઘરે દૂધમાંથી એકદમ ડેરીવાળા જેવું સોફ્ટ પનીર બનાવવા માટે મેં અહીંયા બે ટાઈપના દૂધ રાખેલા છે, જેમાં સૌથી પહેલા છે બજારમાં મળતું આ રીતનું પેકેટવાળું દૂધ। પેકેટમાં મળતા આ દૂધમાં ફેટ કન્ટેન્ટ એટલે કે મલાઈનો ભાગ વધારે હોવાની સાથે તે થોડું પ્રોસેસ કરેલું હોય છે। પ્રોસેસ કરવાને લીધે આ દૂધ જલ્દીથી બગડતું નથી। આ રીતના પ્રોસેસ કરેલા પેકેટવાળા દૂધમાંથી પનીર બનાવવા માટે બે ઓપ્શન છે, જેમાં સૌથી પહેલા છે વિનેગર। 1 લિટર દૂધમાં 1.5 મોટી ચમચી વિનેગર એડ કરવાથી આપણું પનીર એકદમ પરફેક્ટ ચોસલા પડે તેવું બને છે। તમે વિનેગરની જગ્યાએ 1.5 ચમચી જેટલો લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। તો છે ને એકદમ સહેલું માપ, 1 લિટર દૂધ સાથે 1.5 ચમચી વિનેગર કે પછી 1.5 ચમચી જેટલો લીંબુના રસનો ઉપયોગ કરીને તમે એકદમ બજાર જેવું પનીર બનાવી શકો છો। અને જો તમારી ઘરે દૂધની ડેરીમાંથી આ રીતનું દૂધ આવતું હોય જે પ્રોસેસ કરેલું નથી હોતું, તો તે દૂધમાંથી પનીર બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલું દહીં લીધેલું છે। તો આ છે આપણો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ દૂધમાંથી પનીર બનાવવા માટે। જો તમે દહીંનો ઉપયોગ કરશો તો તમારું પનીર એકદમ ક્રીમી અને સોફ્ટ બનશે। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં થોડું ખાટું હોવું જોઈએ। તો હવે ફટાફટ પનીર બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર જાડા તળિયાવાળા વાસણમાં 1 લિટર જેટલું દૂધ લઈ લીધેલું છે। હવે દૂધમાં એક બોઇલ આવવા દઈએ। દૂધમાંથી પનીર બનાવતી વખતે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તમારે દૂધને ગરમ કરવાનું છે। તો આપણા દૂધમાં એક ઉભરો આવી ગયો છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે દૂધને 1-2 મિનિટ માટે હલાવી લઈએ, જેથી દૂધ પેનના તળિયે ચોટે નહીં। અને જો તમારે પનીરને એકદમ મલાઈદાર બનાવવું હોય તો 1/2 કપ જેટલી મેં ઘરની મલાઈ લીધેલી છે, તેને દૂધ ઉકળતી વખતે નાખવાથી આપણું પનીર એકદમ મલાઈદાર બને છે। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દૂધને વધુ પડતું ઉકાળવાનું નથી, એટલે મેં અહીંયા 1/2 કપ જેટલું ખાટું દહીં લઈ લીધેલું છે। દહીંનું પ્રમાણ દૂધની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે। તમારે 1/2 કપથી ઓછું પણ દહીં જોઈ શકે અથવા 1/2 કપથી વધુ પણ જોઈ શકે। હવે દહીંને થોડું થોડું દૂધમાં એડ કરીને દૂધને હલાવતા જઈએ। તો તમે જોઈ શકો છો કે બધું જ દહીં એડ થઈ ગયા પછી દૂધ તરત જ કર્ડલ થઈ જાય છે, મીન્સ ફાટી જાય છે। બસ હવે આ સમય ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે, નહીં તો પનીર કૂક થવાને લીધે થોડું ચૂઈ એટલે કે ચવળ થઈ જશે। હવે પનીર અને પાણીનો ભાગ છૂટો પાડવા માટે મેં અહીંયા ચાઇનાની નીચે ઊંડું બાઉલ રાખેલું છે। હવે તેની ઉપર આ રીતનું કોટનનું કપડું પાથરી દઈએ। હવે પનીરને પાણીમાંથી આ કપડાની મદદથી સારી રીતે ગાળી લઈએ। હવે ગરમા ગરમ પનીર ઉપર થોડું ઠંડુ પાણી રેડી દઈએ, જેથી કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને પનીરમાં થોડો પણ ખટાશનો ભાગ હોય તો તે પાણી સાથે વયો જાય। હવે કપડાની મદદથી પનીરમાં રહેલો બધો જ પાણીનો ભાગ સારી રીતે કાઢી લઈએ। આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો પનીરમાં પાણીનો ભાગ રહી જશે તો પનીર બરાબર સેટ નહીં થાય અને તેના પીસ પણ નહીં પડે। અને પનીરમાંથી નીકળેલા આ પાણીને ઇંગ્લિશમાં વે કહેવામાં આવે છે, જેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। તો તમે આ પાણીનો ઉપયોગ દાળ બનાવતી વખતે કે પછી રોટલી પરોઠાના લોટ બાંધતી વખતે કરી શકો છો। અને પનીરને કપડામાં બાંધીને ફરી પાછું ચાઇણામાં રાખી દઈએ અને તેની ઉપર આ રીતનું અનાજ ભરેલું વાસણ કે પછી કોઈ પણ વજનવાળું વાસણ રાખી અને પનીરને 30 મિનિટ માટે રાખી દઈએ। 30 મિનિટમાં પનીરમાં રહેલું બધું જ પાણી એકદમ સારી રીતે નીકળી જશે
અને પનીર ચોરસ શેપમાં સેટ થઈ જશે। આ સિવાય તમે પનીરમાંથી પાણી કાઢવા માટે તેને નળ સાથે બાંધીને પણ રાખી શકો છો। તો 30 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે પનીરને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું પનીર એકદમ સરસ બ્લોક શેપમાં સેટ થઈ ગયું છે, બનીનું છે ને એકદમ ડેરીવાળા જેવું। તૈયાર થયેલું આ પનીર લાંબા સમય સુધી આ રીતનું સોફ્ટ રહે તે રીતને તેને સ્ટોર કરવા માટે પનીરને આ રીતની કોઈ પણ ક્લીન રેપ કે પછી કોથળીમાં પેક કરી લ્યો। પનીરને આ રીતને કોથળીમાં રેપ કરીને રાખવાથી પનીર 3-4 મહિના સુધી ફ્રીઝરમાં એકદમ સરસ સોફ્ટ અને સારું રહે છે। અને પછી રેપ કરેલા પનીરને આ રીતના કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં રાખી દો। તમારું પનીર 3-4 મહિના પછી પણ આ રીતનું એકદમ સોફ્ટ અને સ્મૂધ રહેશે। અને હા, જ્યારે પનીરનો ઉપયોગ કરવો હોય ત્યારે પનીરને ફરી પાછું ફ્રીઝરમાંથી કાઢી થોડી વાર પાણીમાં રાખી દેવું, જેથી તે એકદમ સરસ સોફ્ટ થઈ જાય। તો ઘરે એકદમ નવી ટ્રીકથી તૈયાર થયેલા આ પનીરને હું તમને કટ કરીને બતાવું, તો તમે જોઈ શકશો કે દહીંથી આપણું પનીર એકદમ ક્રીમી અને સોફ્ટ થયું છે। છે ને એકદમ નવી ટ્રીક પનીર બનાવવાની। તો ઘરે એકદમ નવી રીતથી પનીર બનાવીને તેને લાંબા સમય સુધી સ્ટોર કરવાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।